આ વિડિયોમાં આપણે જોઈશું કે માઇક્રોસોફ્ટ ટીમમાં યુઝર નેમ અને પાસવર્ડ જે તમને ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે, લોગિન આઈડી અને પાસવર્ડ, એના થ્રુ લોગિન કઈ રીતે કરવાનું. તો સૌથી પહેલા તમારે ગૂગલ ક્રોમ કાં તો બીજું કોઈ બી બ્રાઉઝર ઓપન કરવાનું અને અહીંયા ટીમ્સ ડોટ માઇક્રોસોફ્ટ ડોટ કોમ લખવાનું. હવે જો હું જ્યારે આ ઓપન કરું ત્યારે મેં પહેલાં લોગિન કરેલું છે એ અકાઉન્ટ ખુલી જાય છે, તમારે આવું નહીં ખુલે. તમને આગળ એવું પ્રોબ્લેમ થાય, કંઈ તમને લોગિન આઈડીમાં પાસવર્ડ થાય પ્રોબ્લેમ થાય, પાસવર્ડમાં કંઈ પ્રોબ્લેમ થતું હોય, ત્યારે તારા હંમેશા તમારે શું કરવાનું, તમારે ગૂગલ ક્રોમને ઇનકોગ્નિટો મોડમાં ઓપન કરવાનું. હવે ઇનકોગ્નિટો મોડમાં કઈ રીતે ઓપન કરવું એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા ત્રણ ડોટ છે ત્યાં ક્લિક કરવાનું અને અહીંયા લખેલું જો ન્યુ ઇનકોગ્નિટો મોડ, એમાં ક્લિક કરવાનું. ઓકે, હવે અહીંયા તમારે લખવાનું ટીમ્સ ડોટ માઇક્રોસોફ્ટ ડોટ કોમ. આ ધ્યાનથી જોઈ લો અને આ એક્ઝેક્ટ મેં લખ્યું છે એ રીતે જ તમારે લખવાનું છે, ટીમ્સ ડોટ માઇક્રોસોફ્ટ ડોટ કોમ. આમાં કોઈ ભૂલ ના થવી જોઈએ. પછી એન્ટર એન્ટર પ્રેસ કરવાનું એટલે આવું આવી જશે, બરાબર છે. હવે આ જે સાઇન ઇન છે એમાં અહીંયા તમને ફેકલ્ટી લોગિન આઈડી આપશે, એના અંદર આ તમારું લોગિન આઈડી છે. જો આ તમારું રજિસ્ટ્રેશન નંબર છે 211 અને આ તમારું કોલેજનું માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ જ્યાં બનાવ્યું છે એની વિગત છે. તો તમારે આ બહુ ધ્યાનથી લખવાનું, આમાં કોઈ બી મિસ્ટેક ના થવી જોઈએ. અહીંયા તમે કંટ્રોલ સી કંટ્રોલ વી બી કરી શકો છો અને આ તમારા આખા સેમિસ્ટરમાં તમારે આ યાદ રાખવાનું છે, આ ભૂલવાનું નથી. આ ક્યાંક લખીને રાખી દો તમારા ડાયરીમાં, તમારા નોટબુકમાં, તમારા લેપટોપમાં, ક્યાં બી આના સરખી રીતે સેવ કરીને રાખી દો. હું ફરીથી કહું છું, આ ખૂબ અગત્યની માહિતી છે. આખા સેમિસ્ટરમાં આ ચેન્જ થવાનું નથી, આ જ તમારા લોગિન આઈડી યુઝ કરવાનું છે, બરાબર છે. તો પહેલા આ તમારા એન્ટર કરવાનું, પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. હવે જો પાસવર્ડ માંગશે, હવે હું આપીશ કાં તો તમને જે ફેકલ્ટી છે તમારા ક્લાસ કોઓર્ડિનેટર એ તમને આ પાસવર્ડ આપશે જે મેં જનરેટ કરેલા છે. આ પાસવર્ડ ડિફોલ્ટ જનરેટ થયેલા છે, તમારે આ છેક સુધી યુઝ નથી કરવાનું, આને ચેન્જ કરવાનું છે. એ કઈ રીતે કરવાનું છે એ બી હું હમણાં બતાવીશ તમને. તો હવે કંટ્રોલ સી કરીને પાસવર્ડનો કોપી કરો અને આમાં પાસવર્ડને પેસ્ટ કરો, બરાબર છે. હવે તમે આમાં પાસવર્ડને પેસ્ટ કરશો, કાલે તમે લખી બી શકો છો, બટ લખવામાં ધ્યાન રાખજો અહીંયા કે સ્મોલ કેપિટલ નંબર બધું બહુ ધ્યાનથી લખવાનું છે. એના કરતાં તમે કોપી પેસ્ટ કરશો તો બી ચાલશે, બરાબર છે. હવે મેં કોપી પેસ્ટ કરી દીધું છે, હવે હું સાઇન ઇન ઉપર ક્લિક કરું છું. હવે જો તમારો પાસવર્ડ ચેન્જ કરવાનો છે, તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે લોગિન થશો ત્યારે તમને પાસવર્ડ ચેન્જ કરવાનું પૂછશે, ફર્સ્ટ જ ટાઈમ, બરાબર છે. દર વખતે પાસવર્ડ ચેન્જ કરવાનું નહીં પૂછે. હવે અહીંયા તમે જે નવો પાસવર્ડ યુઝ સિલેક્ટ કરો છો એ તમને જ ખબર હશે અને તમને યાદ રાખવાનું છે. તો યુઝર નેમના જોડે જોડે એટલે લોગિન આઈડીના જોડે જોડે આ પાસવર્ડ બી ક્યાંક લખી રાખજો, ભૂલતા નહીં. તો બે બહુ અગત્યની માહિતી છે, લોગિન આઈડી અને પાસવર્ડ. આ તમને જ ખબર હોય એટલે તમારા જોડે જ હોવું જોઈએ અને ક્યાંક લખીને રાખજો, ભૂલતા નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો કરંટ પાસવર્ડમાં શું કરવાનું છે, કરંટ પાસવર્ડમાં આ જ પાસવર્ડ કોપી પેસ્ટ કરવાનું છે જે મેં તમને આપ્યું છે. ઓકે, તો અહીંયા કરંટ પાસવર્ડનો કોપી પેસ્ટ કરો. હવે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ ધ્યાનથી સાંભળજો હું જે કહું છું. એ નવો પાસવર્ડ તમે જ્યારે સિલેક્ટ કરો ત્યારે તમારા નવા પાસવર્ડમાં તમારું નામ હોવું ના જોઈએ. જેમ કે તમારું નામ આકાશ હોય, આકાશ મહેતા, તો એમાં આકાશ બી ના આવવું જોઈએ, મહેતા બી ના આવવું જોઈએ, એવું કંઈ બી ના હોવું જોઈએ, બરાબર છે. આ પહેલો રૂલ છે. જો તમે તમારું નામ લઈ સિલેક્ટ કરશો પાસવર્ડ તો પ્રોબ્લેમ કરશે, માઇક્રોસોફ્ટ ટીમ બતાવશે કે આ પાસવર્ડ બરોબર નથી, સિક્યોર નથી. એટલે તો પહેલાં એ જો તમે આ પાસવર્ડને જોયું, તમે એક કેપિટલ છે, એક સ્મોલ છે, પછી નંબર આપેલું છે, તો તમને અહીંયા કોઈ બી પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનો. ઓકે, કોઈ બી પાસવર્ડ. તો સપોઝ હું આવી રીતે પાસવર્ડ સિલેક્ટ કરી શકું. તમે એવું કરી શકો, તમારા મધરનું નામ, તમારા સિસ્ટરનું નામ, સપોઝ તમારા સિસ્ટરનું નામ
કાં તો મધરનું નામ સપોઝ કઈ બી હોય, બરાબર છે, સપોઝ તમારા મધરનું નામ કરતા તમે બીજું કઈ સિલેક્ટ કરો, હું અહીંયા મારું પાસવર્ડ સિલેક્ટ કરું છું, સપોઝ મધરનું નામ મીના છે, બરાબર છે. હવે આમાં એક પ્રોબ્લેમ છે, હવે મધરનું નામ બી મીના હોઈ શકે અને તમારા નામમાં બી આવી શકે, એટલે તમારે બીજું કોઈ બી સિલેક્ટ કરવાનું. તો હું અહીંયા આવી રીતે સિલેક્ટ કરી શકું, એમ ઈ એન એ, જો મેં એક કેપિટલ લીધું, બરાબર છે, બીજા સ્મોલ લીધા, એટ ધ રેટ કોઈ બી નંબર 5 6 7, ઓકે. તો મેં અહીંયા શું પાસવર્ડ લીધું, મીના એટ ધ રેટ 5 6 7. તો હું આને કોપી કરીશ અહીંયા, બહુ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારું નામ ના હોવું જોઈએ, નહીં તો પ્રોબ્લેમ કરશે. તો હું અહીંયા પાસવર્ડ રાખું છું, જે મેં પાસવર્ડ લીધું છે, એમ ડબલ ઈ એન એ એટ ધ રેટ 5 6 7, કેપિટલ એમ ડબલ ઈ એન એ એટ ધ રેટ 5 6 7. સેમ પાસવર્ડ ફરીથી લખવાનો, એમ ડબલ ઈ એન એ એટ ધ રેટ 5 6 7, બરાબર છે. તો આ તમારા જે માહિતી છે એ સેવ કરીને રાખવાની છે, આ લોગિન આઈડી છે અને આ મીના એટ ધ રેટ 123 મારું પાસવર્ડ છે. હું આને ચેન્જ કરી દઈશ, બરાબર છે, એટલે તમે આ લોગિન આઈડીથી લોગિન નહીં કરી શકો, બટ તમારે આ રીતે કરવાનું છે, પછી સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું. જો સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આવું આવશે, પછી નેક્સ્ટ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારું યુઝર નેમ થઈ ગયું, આ જે નંબર છે તમારું યુઝર નેમ છે અને પાસવર્ડ છે તમારું મીના એટ ધ રેટ 5 6 7, બરાબર છે. હવે આ પાસવર્ડ ને ભૂલી જવાનો, આ તમારા કામનું નથી, તમારું યુઝર નેમ આ છે અને પાસવર્ડ આ છે. હવે આ માહિતી કેમ આપવામાં આવે છે, એટલે આ પેજમાં શું કરવાનું છે એ તમે જોઈ લો. આ પેજ એના માટે છે કે જો તમારું તમે પાસવર્ડ ભૂલી જાઓ, સપોઝ તમે મીના એટ ધ રેટ 123 એક મહિના પછી પાસવર્ડ તમે ભૂલી ગયા, તો જનરલી શું હોય, તમારા એડમિનનો કોન્ટેક્ટ કરવો પડે, કાં તો ફેકલ્ટીનો કોન્ટેક્ટ કરવો પડે, બટ આ પેજમાં તમે સેટિંગ કરશો એટલે તમારે કોઈનું કોન્ટેક્ટ કરવું નહીં પડે, તમે જાતે યુઝર નેમ અને પાસવર્ડ, તમારું પાસવર્ડ બદલી શકશો, ઓકે. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, તમારા ફોન અને ઈમેલને ઓથેન્ટિકેટ કરવાનું છે. હવે જો તમારા જોડે એક જીમેલનો લોગિન, એટલે તમારું જીમેલનું ઈમેલ હોવું જરૂરી છે, આઈ હોપ કે જીમેલનું લોગિન તો બધા જોડે હશે, જ ના હોય તો તમે એક જીમેલમાં એક અકાઉન્ટ બનાવી દો, અને ફોન તો બધા જોડે છે જ, બરાબર છે. તો હું પહેલા ફોન સેટઅપ કરું છું. હવે જો આમાંથી આ બંને કરવાની જરૂર નથી, તમે કોઈ બી એક કરશો તો બી ચાલશે, બરાબર છે, તો તમે બંને કરશો તો બી ચાલશે, બટ આ જે ફોન તમે સેટઅપ કરે નંબર તમારા જોડે હોવું જોઈએ જ્યારે તમારા પાસવર્ડ બદલવું હોય ત્યારે. તો હું અહીંયા સેટ ઇટ સેટઅપ નાઉ કરું છું, સિલેક્ટ રીજન, કન્ટ્રીમાં ઇન્ડિયા, બરાબર છે, અને અહીંયા તમારા ફોન નંબર આપવાનું છે, ઓકે. તો હું અહીંયા મારું ફોન નંબર આપી દઉં છું, ઓકે, અને પછી ટેક્સ્ટ મી કરું છું. તમે ટેક્સ્ટ મી જેવું જ કરશો એવું તમને એક ઓટીપી આવશે, બરાબર છે, અને એ ઓટીપી નો હું, ચલો ટેક્સ્ટ મી ઉપર ક્લિક કરું છું, જોયું તમારે એક ઓટીપી આવશે, એ કહે છે કે વી હેવ સેન્ટ અ ટેક્સ્ટ મેસેજ. તો તમારા ફોનમાં જોવાનું, કેડી પોલિટેકનિકમાં થી એક ઓટીપી આવશે, તો એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું, 206062, જે તમારા ફોન નંબર આપ્યો હોય એના ઉપર, પછી વેરીફાઈ કરવાનું. જો તમારું ફોન ઓથેન્ટિકેટ થઈ ગયું છે, હવે તમારે જ્યારે બી તમારો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો આ ફોન તમારા જોડે હશે તો તમે પાસવર્ડ રીસેટ કરી શકશો. હવે ઈમેલ, તો આમાં બી સેટ ઇટ અપ નાઉ કરી દો. હવે હું ઈમેલ આઈડી બી આપી દઉં છું, બરાબર છે, તમારા બી આપી દેવાનું છે, જો જીમેલનું આઈડી મેં આપ્યું છે sejuadhar@gmail.com, આમાં ઈમેલ મી ઉપર ક્લિક કરું છું. હવે ઈમેલ ઉપર એક
ઓટીપી આવશે તો હું તમને ઓપન કરીને બતાવી દઉં ઈમેલ ઉપર જે ઓટીપી આવ્યું છે એ બી. જો આવી ગયું, જોયું તમે કેડી પોલિટેકનિક નું ઓટીપી આવી ગયું છે, તો એને બી કંટ્રોલ સી કંટ્રોલ વી કરો. આ તમારો ઓટીપી છે 186709. તો આને અહીંયા કોપી પેસ્ટ કરો, વેરીફાઈ કરો, બસ હવે તમારું કામ થઈ ગયું છે. આ તમારે એક જ વખત કરવાનું છે આખા સેમિસ્ટરમાં એક જ વખત. બટ તમારે આ ફોન નંબર અને આ જીમેલ આઈડી યાદ રાખવાનું છે, કેમ કે તમારે જ્યારે બી રીસેટ કરવાનું હશે પાસવર્ડ તો આ બંનેની મદદ જોશે, કાં તો બંનેમાંથી એકની એકનું યુઝ કરવું પડશે તમારે. હવે અહીંયા ફિનિશ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે અહીંયા ફિનિશ ઉપર ક્લિક કરો એટલે તમારું લોગિન અને આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ ગયું. એના ઉપર યસ ક્લિક કરી દેવાનું. હવે તમારું અકાઉન્ટ ખુલી જશે. જો આ તમારું અકાઉન્ટ છે, અહીંયા બતાવશે તમને. જો તમે આના ઉપર ક્લિક કરશો એટલે આ જોયું તમે અહીંયા, હી ઇઝ અ વેરી સ્ટુડન્ટ છે એનું અકાઉન્ટ મેં હમણાં તમને લાઈવ એનું લોગિન આઈડી અને પાસવર્ડ બનાવીને બતાવ્યું છે, બરાબર છે? તો આવી રીતે તમારું અકાઉન્ટ તમારે ક્રિએટ કરવાનું છે. હવે જે બી ફેકલ્ટી જે તમને લિંક મોકલશે તમે આના થ્રુ લોગિન આઈડી અને પાસવર્ડ થ્રુ જોઈન કરી શકશો. તો તમારું લોગિન આઈડી શું છે? લોગિન આઈડી આ છે અને તમારું પાસવર્ડ આ મેં નીચે લખ્યું છે. હવે આ તમારે ભૂલી જવાનું, બરાબર છે? આની કોઈ જરૂર નથી, આ કામનું બી નથી હવે. તો આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. આ વિડીયો વારંવાર ધ્યાનથી જો તો તમને બધી માહિતી ખબર પડી જશે. અને કોઈ બી ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.